ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વિવિધ રોગના તબીબોની અનિયમિતતાને સામે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર પારદર્શકતાની વાત કરે છે ત્યારે ભરૂચના સરકારી હોસ્પિટલોમાં તબીબોની ગેરહાજરીથી દર્દીઓની હાલત દયનીય બની ગઈ છે. ત્યારે ભરૂચ શહેરના સિવિલ હોસ્પિટલમાં દિવાળીની રજાઓ બાદ પણ તબીબો સમયસર ન આવતા તેમજ ગેરહાજર રહેતા દરેક દર્દીઓની હાલત દયનીય બની છે. જોકે ખુદ આરએમઓ પણ હાજર ન હોવા છતાં તેઓની ઓફિસના એસી પંખા લાઇટ ચાલુ રહેતા સરકાર વીજળી બચાવવા સ્ટ્રીટ લાઇટ ઉપર એલઈડી લગાડી રહી છે. ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આરએમઓ ગેરહાજર હોવા છતાં 27 ઉપર એસી ચાલુ અને 5 એટલે કે ફૂલ સ્પીડે પંખો ચાલુ રહેતા સરકારી બાબુઓ સરકારના વીજળી બચાવના સૂત્રોનો ધજા ગ્રાઉડાવી રહ્યા છે. તો બીજી તરફ દિવાળીની રજાઓ પૂર્ણ થયા બાદ પણ સિવિલ હોસ્પિટલના વિવિધ રોગોના તબીબો હાજર ન રહેતા સામાન્ય ગરીબ પરિવારના દર્દીઓની હાલત અત્યંત દયનીય બની ચૂકી છે. એટલું જ નહીં, આજે 2-3 રોગના તબીબો હાજર થતા 2-3 દિવસથી ધક્કા ખાનાર દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી હતી. ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જન, બાળ રોગના તબીબ, ન્યુરો સર્જન તબીબ, ન્યુરો ફિઝિશિયન તબીબ તથા અન્ય રોગોના તબીબો હાજર ન રહેતા અનેક ગરીબ પરિવારના દર્દીઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. જોકે આજે આંખના તબીબો તથા શરદી ખાંસી જેવા રોગોના તબીબો હાજર રહેતા સિવિલ હોસ્પિટલમાં 150થી વધુ દર્દીઓની ભારે પડાપડી જોવા મળી રહી હતી. ત્યારે પારદર્શક સરકારની વાતો કરનારા આજે ભરૂચ સિવિલ હોસ્પિટલ તરફ ડોક્યું સુદ્ધા ન કરતા હોવાનું સિવિલ હોસ્પિટલના તબીબો જણાવી રહ્યા છે. ડોક્ટર આવતા નથી સમય પર, હમણાં અમે 9 વાગ્યાના છેલ્લે લાઈન પરથી આવેલા હતા, એટલે આ છોકરીને બતાવો ચામડીના ડોક્ટર માટે આવેલો છું. મારું નામ પટેલ જુલેખા સલીમ છે. હું 2 કલાક છું લાઈનમાં, કેસમાં ઉભેલી હતી ને અત્યારે હું લાઈનમાં જ ઉભેલું છું, હજુ નંબર આવ્યો નથી. હું ચામડીના માટે આવેલી છું, આંખો માટે આવેલી છું. ડોક્ટર છે? નમસ્કાર, અમારી વિનંતી આજ છે સાહેબ કે કોઈ બીજા સાહેબ મોકલે અહીંયા વધારે, તો અમારું કામ લાઈન જે મોટી છે તેનાથી નાની થઈ જાય, જરા પતી જાય ભલે. કેમ કે હા છેલ્લો નંબર જોઈને અમે 10 વાગે ને આવીને ભલે છીએ. હા, પણ લાઈન ઘટે તો આગળ આવીએ ને. હવે હું ખબર હોય ઇન્શાલ્લાહ કંઈ લાગી જાય તો ઠીક છે. એક વાગ્યા લાગે, 2 વાગ્યા લાગે તો ઊભી તો રહું જ પડે સાહેબ. આવા એટલે પછી જરા વિનંતી કરો કે કોઈ સાહેબ બીજા હોય તો પતી જાય એમ સર લઈને. એમ ભરૂચ જોડિયા પૂરે સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્ર ગુજરાત સાથે સંપૂર્ણ પૂરા ગુજરાત અને પૃથ્વી બોલ હે જશે. ભરૂચી કી દ્રષ્ટિ ત્યાં બડા બડા કેસ, બડા બડા કેસ અપના હાઈવે હૈ. ન્યુરો સર્જન કો બીજે સે બીજો વો તો ક્યા કહે, વો કહાં હૈ, વો એક્સરે મશીન નહીં કરતા હૈ. ન્યુરો સર્જન ભી નથી, જેની ખાસ જરૂર છે ભરૂચ માટે. સર મેં અમારી સ્ટોરી નહીં સમજે સમજે ને, આ ભરૂચ ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ મોટો એક મોટો મતલબ કે તમે તમારી રીતે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ મોટો પોપ્યુલેશન અહીંયા રહે છે, હાઈવે છે, ટ્રેન હોય તે સમય આની ખાસ જરૂર છે. એના લીધે
અમારી વાત નહીં સમજે, હમકો એસા નહીં હૈ કે હમકો નેગેટિવ સ્ટોરી બનાની, નેગેટિવ નહીં બનાની, હમકો તો એસા હૈ કે સિવિલ કી જો આપને ભી સરને ભી એસા ભેજા હોગા કે ભાઈ હમકો ઇતની ઇતની રિક્વાયરમેન્ટ હૈ, લેકિન વો અભી તક પૂરી નહીં હુઈ. મેઇન પર્પઝ અપના વો હૈ કે ભાઈ હમલોગ સરકાર કો રિક્વાયરમેન્ટ તો ભેજી રહે, નહીં ભેજ રહે એસા નહીં હૈ, લેકિન અમારી રિક્વાયરમેન્ટ પૂરી નહીં હો રહી હૈ. ઓર યે જો આપને અભી જો બોલા હૈ ના વો ફોકસ કરને જૈસા હૈ કે ઇન્ડસ્ટ્રિયલ ઝોન હૈ પૂરા ભરૂચ જિલ્લા, ઓર ઉસકે અંદર યે જો ન્યુરો સર્જન ઓર વો સબ જો ચાહિયે વો નહીં મિલ રહે. આપ જોઈ રહ્યા છો ભરૂચ સિવિલ હોસ્પિટલ, કે જે ભરૂચ જિલ્લાની એકમાત્ર મોટામાં મોટી સરકારી દવાખાનું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલની અંદર ભરૂચ જિલ્લાના તમામ ગરીબ દર્દીઓ અને જરૂરતમંદ દર્દીઓ આનો ઉપયોગ કરતા હોય છે. ભરૂચ સિવિલ હોસ્પિટલની અંદર કેસબારી હોય, કેસબારી પર ગરીબ દર્દીઓ કેસ માટે આવતા સમય જો થઈ જાય, 12 વાગી જાય તો કેસબારી બંધ થઈ જતી હોય છે. આ કેસબારી બંધ થઈ જતાં બહારથી જિલ્લામાંથી કે ગામમાંથી આવેલા લોકો અહીંયા તકલીફમાં મુકાઈ જતા હોય છે. ગરીબ દર્દીઓ આજુબાજુ ક્યાં જાય તેની કોઈ એ હોતી નથી, માટે આ કેસબારી લાંબા સમય સુધી ચાલે અને ત્યારબાદ ડૉક્ટરો પણ એમને જોતા નથી કે તપાસતા નથી એવી પરિસ્થિતિ ઊભી થાય છે અહીંયા 12 વાગ્યા પછીથી. તો આ ગરીબ દર્દીઓ માટે ખરેખર સત્તાધીશોએ ધ્યાન દોરી અને જે આના તજજ્ઞ ડૉક્ટરો છે દરેક બીમારીના, તેવા ડૉક્ટરોની અહીં ભરતી કરવી જોઈએ. 24 કલાક માટે ડૉક્ટરો મળી રહેવા જોઈએ અને આવા ગરીબ દર્દીઓને સારવાર મળી રહે એની પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. અહીં એક જેનેટરિક જન ઔષધિ કે દીનદયાલ જન ઔષધિ કેન્દ્ર પણ ખોલવામાં આવ્યું છે, પણ આપ જુઓ છો કે એ પણ 6 વાગે એટલે બંધ થઈ જતું હોય છે. જો ગરીબ દર્દીઓ માટે અને જરૂરતમંદ દર્દીઓ માટે સસ્તા ભાવે આ દવા માટેનો સ્ટોર જો ખોલવામાં આવેલો છે તો આ 6 વાગ્યા નહીં પણ 24 કલાક ચાલવો જોઈએ એવી પણ એક લોક માંગ ઊભી થયેલી છે. હરિસિંહ નાનસિંહ, મારા પપ્પા આજથી 15 તારીખે એડમિટ થયેલા, તો અત્યાર સુધી કોઈ હોસ્પિટલમાં કોઈ સારવાર થતી નથી. તો અમારે ક્યાં જો અમે ગરીબ માણસ મહેનત કરે ત્યારે જ અમારું બધું ચાલે, ક્યાં જઈએ અમે? એટલે હોસ્પિટલની કંઈ સુવિધા તમારાથી થતી હોય તો તમે કંઈ કરી શકો? શું પ્રોબ્લેમ હતો તમારો પપ્પા? પ્રોબ્લેમને પપ્પાનો હાથનો એટલે પગ ભાંગી ગયેલો છે પપ્પાને. અમે બધા મહેનત મજૂરી કરીએ, ક્યાં જઈએ? કંઈ કરી શકો એવું કંઈ અહીંયા કંઈ હોસ્પિટલ કંઈ કંઈ જણાવો, કંઈ કરો. કયા પ્રકારની ટ્રીટમેન્ટ નથી આવી તમારા પપ્પા? પપ્પાને ટ્રીટમેન્ટ એવું તો કોઈ એક્સરે બી કોઈ નથી ચાલતું. ક્યાં જઈએ અમે? પેશન્ટ તો બહુ બધા છે ત્યાં, બોલવાવાળું જે હોય તે જ બોલે. અમે ક્યાં જઈએ? બધા પેશન્ટો એમાં ઊંઘી રહેલા છે. સિવિલમાં કોઈને કીધું તમે? સિવિલમાં બધાને જાણ કરેલ છે, ડૉક્ટરને જાણ કરે. ડૉક્ટરે કહે છે કે આગળના સાહેબને તમે પૂછી જુઓ, બીજા સાહેબને જઈએ કે બીજા સાહેબ કે આગળ જાઓ. ક્યાં જઈએ અમે? ગરીબ માણસ અમારા પર કંઈ મળે નહીં.